नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी करियर अकेडमी आयोजित आ डिजिटल प्लेटफॉर्म पर हूँ डॉक्टर विभा त्रिवेदी आप सौनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आप पासे नवी परीक्षा पद्धति आवी अने आपना मन में मूंझवण लावी, खरु ने? आपना मूंझवता प्रश्नों जन्मी चूक्या छे के आ नवी परीक्षा पद्धति, एमां जोड़ायेलो नवो अभ्यासक्रम, अमे कई रीते आने पार करी शकीशुं। आ बधा प्रश्नों तमारा मनमां उद्भव्या छे, तमारी छटपटाहट खूब वधी चूकी छे के शुं करीए, क्यां जईए तो अमने रस्तो मळे अने अमे कई रीते, कया रस्ते अमे पार करी शकीए आ परीक्षाने। अने एटले ज अमे लोको हवे तमारा आ प्रश्नोनुं सोल्यूशन एटले के तमारा तमाम प्रश्नोना जवाबों साथे आ वीडियो लईने आव्या छीए। मित्रों, मारे जे वारी वात करवी छे, मारा विषयमां जवुं छे आप सौने लईने, ए हूँ वात करूँ ए पहेला मूळ आ नवी परीक्षा पद्धतિની વાત મારે તમારી જોડે કરવી છે। મિત્રો, આ ગભરાહટ, આ મૂંઝવણ, એક રીતે જો હું તમારી દ્રષ્ટિએ, તમારા દ્રષ્ટિકોણથી વિચારું તો ફેર વિચાર માંગે એવી છે। એટલા માટે કે આ સોનામાં સુગંધ ભળે એવી વાત છે, ગભરાવાની જરૂર જ નથી। કારણ કે મિત્રો, જ્યારે તમે પેલી એક્ઝામ આપતા હતા પ્રિલિમ્સ, માત્ર એ જ એક્ઝામનું જે માળખું હતું એ પરીક્ષા પદ્ધતિ હતી કે એક પ્રશ્ન અને ચાર ઓપ્શન, કોણ બનેગા કરોડપતિ ટાઈપ, અને એમાં ટીક માર્ક કરતા હતા અને હાશ થતી હતી કે પરીક્ષા પૂરી થઈ। તમે એનાથી ટેવાયેલા છો ને, એટલે આ નવી પરીક્ષા પદ્ધતિને સ્વીકારી શકતા નથી। પણ એકવાર ફરી વિચાર કરો કે જ્યારે આપણે કોઈ વાતને ટૂંકમાં બતાવી દઈએ અને વાતને સ્પષ્ટીકરણ કરીએ, આ બેમાં જમીન આસમાનનો ફેર છે। જ્યારે સ્પષ્ટીકરણ કરીએ ત્યારે આપણે આપણી જાતને ખૂબ સ્પષ્ટતાપૂર્વક સામેવાળાની સામે મૂકીએ છીએ। મતલબ આ નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા આપણે સૌ આપણામાં રહેલી આવડત સારી રીતે મૂકી શકીશું, આપણામાં જે કાબેલિયત છે એને મૂકવાનો આ મોકો મળ્યો છે। આ ગભરાવાની જરૂર નહીં, હરખાવાની જરૂર છે। અને રહી વાત પરીક્ષામાં પાસ થવાની, તો અહીં આ વિડીયો દ્વારા હું તમને એવી એક ટ્રીક, એવી એક આયોજન પદ્ધતિ તરફ લઈ જવા માંગુ છું જે તમને આ પરીક્ષા પદ્ધતિ, આ નવા અભ્યાસક્રમ જોડે દોસ્તી કરાવી દેશે। આ કંઈ તમને મારી તરફ આકર્ષવાનો કોઈ કિમિયો નથી, પણ હકીકત છે। કારણ કે ગુજરાતી વર્ણનાત્મક અભ્યાસક્રમની અંદર જે પોઈન્ટ છે એ બધા જ પોઈન્ટથી તમે માહિતગાર છો। અમુક પોઈન્ટ એવા છે જે તમારા માટે નવા છે, પણ મોટાભાગના બધા પોઈન્ટ જે છે એનાથી તમે માહિતગાર છો। હવે રહી વાત આપણે માર્ક મેળવવાની, તો એ આયોજન હું તમને શીખવીશ, એ ટ્રીક આ વિડીયો દ્વારા અને આના પછીના પણ વિડીયો દ્વારા આપણે શીખીશું અને આ અભ્યાસક્રમને આપણે પચાવીશું। તો ચિંતા ખંખેરો અને હવે આ અભ્યાસક્રમને હરખથી સ્વીકારો, કારણ કે આ તમારી આવડતને બતાવવા માટેનો એક બહુ જ બહેતરીન રસ્તો છે। એટલે અહીંયા ગભરાવાની જરૂર નથી। મિત્રો, આજે મારે તમારી સમક્ષ જે વાત કરવી છે એ મારે તમારી સમક્ષ આપણા અભ્યાસક્રમના જે પૂરેપૂરો સિલેબસ, જે પૂરેપૂરો અભ્યાસક્રમ છે એની મારે વાત મૂકવી છે, દરેક પોઈન્ટ વિશે સમજણ આપવી છે। પણ એ પહેલા પાપા પગલી કરીને આપણે અંદર ઉતરીએ। મિત્રો, જે અભ્યાસક્રમના દરેક પોઈન્ટ છે એને સરસ રીતે એમાં માર્ક મેળવવાનો એ જ આપણો ઉપક્રમ છે। કારણ કે તમે બધા જે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છો એ કંઈ સર્ટિફિકેટના થોથા વધારવા માટે નથી, આ તમારી જિંદગીનો એક ભવિષ્યની નવી કેડી કંડારવાનો પ્રશ્ન છે। તમારી ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે તમે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છો, તમારું કરિયર છે, તો આમાં આપણે ગંભીર બનવું જરૂરી છે। મિત્રો, તમે બાહુબલી 1, જે બાહુબલી એક પહેલું પિક્ચર હતું એ તમે જોયું છે, એની અંદરનું એક ઉદાહરણ લઉં। એમાં બાહુબલી પાસે યુદ્ધ લડવાનો સામાન નહોતો અને પેલો એનો ભાઈ ભલ્લાલદેવ
એની પાસે યુદ્ધ લડવા માટેના શસ્ત્ર સરંજામ બધા જ હતા, બરોબર? હવે આમ છતાં પણ એણે પોતાની યુક્તિથી, પોતાના આયોજનથી, પોતાની આગવી રણનીતિથી યુદ્ધ કેવું જીત્યું હતું? બસ એવી જ રીતે આજે તમે કરવા જઈ રહ્યા છો એ એક જાતનું યુદ્ધ છે, તમારા સપનાને સાકાર કરવાનું યુદ્ધ છે. તો એમાં તમારે રણનીતિ શીખવાની છે. બાકી તો જો ચોપડીઓના થોથા હશે તો પણ, જો આપણું આયોજન નહીં હોય તો આપણે કાચા પડીશું. એટલે આપણે આયોજનનું પહેલું પગથિયું એ છે, આપણા ગુજરાતી વિષયમાં, આપણા વર્ણનાત્મક વિષયમાં પાર કરવાનું પહેલું પગથિયું છે ભાષા સજ્જતા અને લેખન કૌશલ, મતલબ આપણી ગુજરાતી ભાષાને સજ્જ કરવાની છે. ભાષા તો ગુજરાતી બધાને આવડે છે, મને સાંભળનારા મોટાભાગના લોકો ગુજરાતી પરિવારમાંથી હશે, અથવા તો ગુજરાતી પરિવારમાંથી નહીં હોય તો ગુજરાતી ભાષાને જાણતા જ હશે, ગુજરાતી લખતા હશે, ગુજરાતી વાંચતા તો હશે જ, બરોબર? તો આ વિદ્યાર્થી મિત્રોને ગુજરાતી ભાષાથી બિલકુલ અપરિચિત છે એવું તો છે નહીં, તો એમનું લેખન કૌશલ અને ભાષા સજ્જતા એ કેળવવાની જરૂર છે. આપણે ભાષાને ડેવલપ કરવાની છે. અને એ કેવી રીતે થાય? સૌથી સારામાં સારું વાંચન અને આપણે થયેલું, આપણે સતત જે લખતા રહીએ તેનાથી આપણી ભાષા પણ સજ્જ થાય, આપણું લેખન કૌશલ પણ વિકસે. એટલે ગુજરાતી ભાષા એવી રીતે સજ્જ થાય. અને મિત્રો, કોઈ પણ ભાષા, હું માત્ર ગુજરાતીની વાત શા માટે કરું, કોઈ પણ ભાષા એ અભિવ્યક્તિની વાત છે. તમે તમારી લાગણીઓને અભિવ્યક્ત કરો તો એ ભાષા દ્વારા કરો છો. અને આપણો જે આ એક્ઝામ છે એની અંદર પરીક્ષા પદ્ધતિ જે ઉમેરાઈ છે એમાં જોવાનો મુખ્ય આ છે, તમે તમારી વાતને અભિવ્યક્ત કેવી રીતે કરી શકો છો. આપણને રસોઈ બનાવતા આવડે પણ થાળીમાં પીરસતા ના આવડે તો ભોજન આરોગવા યોગ્ય લાગે? થાળીની અંદર એક જ વાટકામાં રોટલી, દાળ, ભાત, શાક બધું મૂકી દો તો એ ભાવશે? જોવા યોગ્ય બી નહીં લાગે. તો એવું જ કંઈક છે, તમને બધું જ આવડે છે, તમારી પાસે ગુજરાતી ભાષાનું પણ જ્ઞાન છે, પણ જો તમે એને અભિવ્યક્ત નહીં કરી શકો તો ત્યાં તમારા માર્ક કપાઈ જશે. એટલે આ પરીક્ષામાં બહુ જ સારા માર્ક મેળવવા માટે સૌથી પહેલાં તમારે અભિવ્યક્તિની કળા શીખવી પડશે. એના માટે સતત વાંચન વધારવું પડે, સતત પ્રેક્ટિસ કરવી પડે, નવા નવા ઉદાહરણો લેવા પડે. એ તો આપણે આગળના લેક્ચરમાં અને આ લેક્ચરમાં બી હું વાત કરીશું. હવે સૌથી પહેલા આપણે અભ્યાસક્રમ તરફ જઈએ, એની આછી ઝલક મેળવી લઈએ કે તમારે કેવો સિલેબસ છે, બરોબર? જો તમારી સામે અહીંયા અભ્યાસક્રમ છે, 3 કલાકનો સમય છે, 100 માર્ક્સનું આ પેપર રહેશે. સૌથી પહેલો પ્રશ્ન નિબંધ છે, જે 250 થી 300 શબ્દોમાં મૂકવાનો છે અને જેમાં વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક અને સાંપ્રત સમસ્યા પર આધારિત પ્રશ્નો પૂછાશે. મિત્રો, અહીંયા એક વાત મારે કહેવી છે તમને, પહેલો પ્રશ્ન નિબંધ જ કેમ? વિચારવાની વાત છે, પહેલો પ્રશ્ન નિબંધ જ કેમ? આપણે ભણતા હતા, નાના હતા ત્યારથી, જો મોટાભાગના લિટરેચર, મતલબ સાહિત્યિક જે પેપર આપણા રહેતા હતા એની અંદર મોટાભાગના પહેલા નિબંધ સ્થાન નિબંધને મળતું હતું. ઓકે, એક સાયકોલોજી સાથે જોડાયેલો પ્રશ્ન છે, તમે જેવા છો એવા તમારા વર્તન પરથી તમે દેખાવ છો, રાઈટ? તમે જેવું બોલો છો, તમે જેવું વર્તન કરો છો સામેવાળા જોડે, એવા તમે દેખાવ છો. મતલબ તમે તમારા સબ્જેક્ટને જેટલો પચાવ્યો હશે એટલો આ નિબંધની અંદર દેખાશે, બરોબર? તમે અભિવ્યક્ત એવું કરી શકશો, તમારી પાસે ભાષાનું કૌવત હશે અને એ ભાષાના કૌવત દ્વારા તમે તમારી વાતને ખૂબ સરસ રીતે મૂકશો. કરંટ ટોપિક, તમારી પાસે કરંટ ટોપિકનું જ્ઞાન હોય પણ કરંટ ટોપિક ઉપર તમે પોતે કેટલું એનાલિસિસ કર્યું છે, કેટલું રિસર્ચ કર્યું છે એ આ નિબંધ દ્વારા દેખાશે. તો પછી ત્યાંથી તમારું આખું વ્યક્તિત્વ દેખાઈ જશે અને પાછળના માર્ક ઉપર અસર કરશે. હાલાકી એવું બને છે કે દરેક પ્રશ્ન અલગ પેપર ચેકર ચેક કરતો હોય છે, પરંતુ 5મા પ્રશ્ન સુધી પહોંચવા માટે એને પહેલો પ્રશ્નમાંથી જ પસાર થાય, તો પછી તમારું નિરીક્ષણ ત્યાંથી નક્કી થાય છે. આ એક સાયકોલોજીકલી વાત છે, તો એના પર વધારે ધ્યાન આપવું જોઈએ. પછી વિચાર વિસ્તાર, જેમાં બે પૈકી કોઈ પણ એક પંક્તિ એટલે કે બે
હોય એમાંથી કોઈ પણ એક પંક્તિ ઉપર તમારે લખવાનું છે અને આ વિચાર વિસ્તાર 100 શબ્દોમાં તમારે લખવાનો રહેશે. પછી સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ એ પણ સ્કૂલમાં તમે ભણીને આવ્યા છો, જે ફકરો હતો ફકરા પરથી એનો સાર લખવાનો છે, બરોબર? એ કેવી રીતે લખવો, શું લખવું, વાત કરું જ છું આગળ. એટલે એક તૃતીયાંશ ભાગમાં તમારે આખો સાર સંક્ષેપીકરણમાં લખી દેવાનો છે. પછી પ્રશ્ન 4માં ગદ્ય સમીક્ષા છે, જેમાં ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ, એટલે ગદ્યખંડ એટલે ફકરો, એક પેરેગ્રાફ આપ્યો હશે, પેરેગ્રાફ પરથી તમારે એનો જવાબ લખવાનો છે, બરોબર? પછી પ્રશ્ન 5, એ 150 શબ્દોમાં લખવાનો છે અને એનું નામ છે પ્રચાર માધ્યમના નિવેદનો. મિત્રો, તમારા માટે આ વાત નવી છે, પ્રચાર માધ્યમના નિવેદન આ તમારા માટે નવો શબ્દ છે. આ પ્રચાર માધ્યમના નિવેદન એટલે એક જાતની સરકારી જાહેરાત. સરકારી જાહેરાત એ તમારે બનાવવાની છે, એને પ્રચાર માધ્યમના નિવેદન કહેવાય. એની વાત આપણે આગળ કરીએ જ છીએ. પ્રશ્ન 6, પત્ર લેખન, એ 5 માર્ક્સનો રહેશે મિત્રો, જે 100 શબ્દોમાં છે, જેમાં અભિનંદન, શુભેચ્છા, વિનંતી પત્ર, ફરિયાદ પત્ર આ વગેરે આની અંદર આવે છે. ત્યારબાદ પ્રશ્ન 7, ચર્ચાપત્ર. ચર્ચાપત્ર એ વર્તમાન પત્ર સાથે જોડાયેલું એક માળખું છે, એક પરિબળ છે, અને એમાં જનજાગૃતિ માટે સમસ્યારૂપ પ્રશ્ન, જે સમાજના સમસ્યારૂપ પ્રશ્ન છે, એની ઉપર વાત લખવામાં આવે છે. એ ચર્ચાપત્ર પણ તમારા માટે નવો સબ્જેક્ટ છે, નવો મુદ્દો છે, જે 10 માર્ક્સનો છે. અને જો તમે વાંચી શકો છો કે વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર અહીંયા તમને પૂછાશે. પ્રશ્ન 8માં અહેવાલ લેખન, જે 200 શબ્દોમાં લખવાનું છે અને 10 માર્ક્સનો આ તમારો પ્રશ્ન રહેશે. ત્યારબાદ ભાષાંતર, અંગ્રેજી ફકરો અપાશે અને એમાંથી ગુજરાતીમાં અનુવાદ તમારે કરવાનો છે, જેમાં કેવો અનુવાદ કરવો એ આપણે વાત કરીએ છીએ હમણાં. હવે પ્રશ્ન નંબર 10, જે તમારો ગુજરાતી વ્યાકરણનો રહેશે અને એમાં કોઈ આંતરિક વિકલ્પ રહેશે નહીં, એટલે 10 માર્ક્સનો પ્રશ્ન છે અને 10 પોઈન્ટ તમને અપાશે. આવી રીતે દરેકના એક એક પોઈન્ટ અને તમારે સોલ્વ કરવાના રહેશે. રૂઢિપ્રયોગો, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી, લેખન શુદ્ધિ, સંધિ, જોડો કે છોડો અને વાક્યો, વાક્યના અંગો, વાક્યનું પરિવર્તન, વાક્યના પ્રકાર કંઈ પણ પૂછી શકે, પણ એક પૂછશે. એટલે આવી રીતે તમારો ગુણભાર નક્કી થયો છે, તમારો અભ્યાસક્રમ આવી રીતે બન્યો છે. આ એક આછી ઝલક હતી. હવે આપણે આગળ વધીએ. મિત્રો, આ અભ્યાસક્રમ છે તમારો, મેં તમને વાત કરી, તમને બતાવ્યું. હવે આ અભ્યાસક્રમ સામે લડવાનું છે કે જીતવાનું છે, પણ આની અંદર ઊંડા ઉતરીએ એ પહેલાં થોડીક આપણી વાસ્તવિકતા આપણે સમજી લઈએ કે આપણે ક્યાં છીએ. છે ને, જીવનમાં જ્યારે કોઈ યુદ્ધને જીતવું હોય ને, અથવા તો કોઈ સમસ્યાને પાર કરવી હોય ને, તો પહેલાં તો આપણે ક્યાં છીએ ને આપણે જોવું જોઈએ. આપણે કેટલા શસ્ત્રોની જરૂર છે, આપણે ક્યાં સાવધ થવાની જરૂર છે, કે સાવધ નહીં થઈએ તો દુશ્મન આપણી પર ચડાઈ કરી બેસે, તો એ સાવધતા કેળવવાની જરૂર છે. કે તો અહીંયા પહેલાં આપણે એ વાત કરીશું, આપણી વાસ્તવિકતા શું છે. આપણી વાસ્તવિકતા એ છે કે આપણે બધા જ અલગ અલગ ક્ષેત્રોમાંથી આવ્યા છીએ. ગુજરાતી કદાચ ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થી બેઠા હશે ને, તો પણ એ ગુજરાતી માધ્યમમાં ગુજરાતી લખે એમને અમુક વર્ષો વીતી ચૂક્યા છે. અને અમુક મને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ જો સાંભળી રહ્યા હોય, તો એ લોકો તો ગુજરાતીને લખે બહુ જ સમય વીત્યો, અને એ ગુજરાતી કેવું લખાણું છે એ લોકો જ જાણે છે, જેમાં મેચ્યોરિટીનો અભાવ હશે. તો મિત્રો, આપણે અલગ અલગ ક્ષેત્રોમાંથી આવીએ છીએ, એટલે ગુજરાતી લખવા વાંચવાનું ઘણા સમયથી છૂટી ગયું છે, જેનો ભરપૂર ઉપયોગ આ પરીક્ષા પદ્ધતિએ કર્યો છે. મતલબ આવડે છે ખરું,
પણ જે રીતે રજૂ થવું જોઈએ એ રીતે રજૂ કરતા નથી આવડતું. આ આપણી પહેલી વાસ્તવિકતા છે. પછી નંબર બે, મિત્રો આ તો બહુ જ ગુજરાતીને નિમ્ન જોવાનો આપણો અત્યારનો દ્રષ્ટિકોણ. એક આખી પેઢી છે જે ગુજરાતી ભણીને, ગુજરાતી માધ્યમમાં ભણીને આવી હતી. અત્યારે હાલ ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થઈ રહી છે. ગુજરાતી હોવાના નાતે એક દુઃખની વાત છે. અને એટલે જ ગુજરાતી ભાષાને ટકાવવા, જીવાડવા અનેક પ્રયત્નો સરકાર તરફથી થઈ રહ્યા છે. એનાથી તમે અને હું વાકેફ છીએ. પણ આમ છતાં પણ ગુજરાતીને નિમ્ન જોવાનો દ્રષ્ટિકોણના કારણે આપણે ગુજરાતી ભાષાથી દૂર જતા જઈએ છીએ. નથી ગુજરાતીમાં બોલતા. ઘણીવાર તો એવું બને છે કે ઘણા આપણા આજુબાજુના પરિવારોને જ જોઈએ છે કે આપણું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય અને આપણું પરિવાર ગુજરાતી હોય તો ઘરમાં બાળક સાથે પરિવારજનો હિન્દીમાં વાત કરે છે, અંગ્રેજીમાં વાત કરતા ના આવડતી હોય. એવું બને પરિવારજનોને અંગ્રેજીમાં વાત કરતા ના આવડતી હોય છતાંય અંગ્રેજી માધ્યમમાં મૂક્યો અને એની સાથે ઘરમાં હિન્દીમાં વાત થાય, બાકી બધા લોકો ગુજરાતીમાં વાત કરે. આવું મેં જોયું છે, તમે જોયું હશે. તો આપણે કેટલી હદે આપણી ભાષાને તિરસ્કારીએ છીએ. તો ત્યારે જ્યારે આપણે આવી એક્ઝામ આપવા આવીએ તો ગુજરાતી ભાષાના શબ્દો સૂજતા જ નથી. તાત્કાલિક શબ્દો નથી સૂજતા. શબ્દ ભંડોળ આપણો એકદમ નીચલી કક્ષા, મતલબ બહુ જ આછેરો થઈ ગયો છે. તો આપણે નથી બીજી ભાષાને બી અપનાવી શક્યા ને, અને આપણી ભાષાને તો આપણે તિરસ્કારી દીધી છે. ત્યારે આ પરીક્ષામાં આપણને અઘરું પડે છે. અને એના કારણે આપણે આજે બાહ્ય વાંચન છે, બાહ્ય વાંચન આપણે નથી કરતા. બાહ્ય વાંચન એટલે ન્યૂઝપેપર વાંચો, ન્યૂઝપેપરની પૂર્તિ વાંચો, ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા ઘણા પ્રોગ્રામ મિત્રો આવે છે. સ્વરોત્સવ, ગુજરાતી જલસો જે યુટ્યુબ ઉપર તમને અવેલેબલ છે, તમે જુઓ. અને એક તો મજા તો પડશે પણ સાથે સાથે તમારો ગુજરાતી શબ્દ ભંડોળ પ્રબુદ્ધ બનશે. ગુજરાતી ભાષાને અને એના શબ્દોને તમારામાં આપોઆપ આવી જશે. તમને ખબર નહીં રહે, જ્યારે તમે લખવા બેસશો તો પ્રવાહીપણાની રીતે શબ્દો નીકળશે. અને એના કારણે તમારામાં ભાષાકીય દરિદ્રતા આવે છે. ભાષા વધારવા માટે એકદમ જ આમ ચપટીમાં નથી વધી જતી, એનો મહાવરો કરવો પડે છે. અને જ્યારે મહાવરાનો અભાવ હોય ત્યારે ભાષાકીય દરિદ્રતા આવે છે અને બને છે મૌલિકતા મોટો પ્રશ્ન. ગોખણપટ્ટીયું જ્ઞાન આપણામાં આવી ગયું છે. અભિવ્યક્તિ આપણે કરી નથી શકતા. ગોખણપટ્ટીયું જ્ઞાન આવી ગયું છે. આજે વોટ્સએપ ચાલુ થયું. તમે વિચારો, જો તમારામાંથી કેટલાય લોકો પોતાના બાળપણમાં જશે તો પત્ર વ્યવહાર જે આપણા સગા સંબંધી જોડે થતા હતા એ યાદ કરો. એ પત્ર વ્યવહારની અંદર આપણે લખતા હતા એ જો તમારા ધ્યાનમાં હોય તો કેવું લખતા હતા, શું કરો છો, કેમ છો, મજામાં, આમ તેમ બધી નાની નાની બાબતોને આપણે ટાંકતા હતા. જ્યારે હવે વોટ્સએપમાં, વોટ્સએપમાં ફક્ત કામ પૂરતી જ વાત, એક લીટી અને આપણો સંદેશો આપણે થઈ જતો હોય છે. એટલે આપણે અભિવ્યક્ત થવાનું જ મૂકી દીધું. આપણે તો આપણા આંતરિક સંબંધોમાં અભિવ્યક્ત ન થતા. સારી વાતો આપણે એકબીજાને કેટલી અભિવ્યક્ત કરીએ છીએ, તો ખરાબ વાત ફટ દઈને કહી રહીએ છીએ, તિરસ્કાર ફટ દઈને બતાવી રહીએ છીએ. તો આ બધું જ નડે છે. અને સિલેબસ નક્કી કરવાવાળાને ખબર છે કે આપણે પૂરેપૂરા પ્રેક્ટિકલ બની ચૂક્યા છીએ. અને એટલે જ આપણે હવે એ સમય પાકી ચૂક્યો છે કે આપણે આમાંથી બહાર આવવું જોઈએ. ગુજરાતી વ્યાકરણ પ્રત્યેની અસભાનતા સ્વાભાવિક છે. ગુજરાતી ભાષા પ્રત્યેની અસભાનતા તમને વ્યાકરણ પ્રત્યેની અસભાનતા સુધી લઈ જાય, બરોબર? દાખલા તરીકે હું એવું બોલું, વેકેશન, શન, વેકેશન. મોટાભાગના લોકો વેકેશન બોલો, વેકેશન જ બોલાશે. લખવામાં આ લખીએ છીએ પણ બોલવામાં આપણે આ બોલીએ છીએ. મિત્રો આ સ અને શ, આ બે જે શ અને સ છે એના ઉચ્ચારણમાં જમીન આસમાનનો ફેર છે. આમ છતાંય આપણે તો સ સ સ આ રીતે બોલીએ. એટલે જ્યારે તમે બોલો છો એ જ તમે લખો છો અને એટલે તમારી ભૂલો વધારે દેખાય છે, જે તમારા માર્ક કાપે છે, બરોબર?
તમે વિદ્યાર્થી વિદ્યાર્થી બોલો છો. આપણે જે અમે લખ્યું છે મોટાભાગના લોકો વિદ્યા બોલતા હશે, વિદ્યા. આને બોલાય છે વિદ્યા. દ અને યનો જોડાક્ષર છે. જય આદ્યા શક્તિ, આદિમાંથી નીકળેલું આદ્યા. આદ્યા શક્તિ, શક્તિ શક્તિ નહીં. મારા પ્રોનાઉન્સેશન ઉપર ધ્યાન આપજો. અને એના કારણે જ મિત્રો તમે જે બોલો છો એ જ લખો છો. ઘણીવાર પેપરમાં આવું પણ મળે છે. હવે મિત્રો હડબડાટીમાં બોલી જ્યારે લખાણમાં આવવા લાગે એ સૌથી મોટી ભૂલ છે. નહીં આમ લખવાનું હોય એની જગ્યાએ વિદ્યાર્થીઓ નહીં લખે છે. એટલે તમારી બોલી, આપણી બોલચાલની ભાષા જ્યારે આવે છે આપણી પ્રેક્ટિસના અભાવે ત્યારે માર્ક કપાય છે. ક્યાં ક્યાં આપણી ભૂલો થાય છે મિત્રો, તમે આ બધું તમારી જાતે સ્વયં પરીક્ષણ કરો કે તમે કેવું લખો છો. બરોબર, એ જરૂરી છે. કારણ કે પ્રેક્ટિસ વગર આ પરીક્ષામાં સફળતા મળશે નહીં. એટલે વ્યાકરણ પ્રત્યેની તમારી અસભાનતા તમને નડશે. અને હું એવું નથી કહેતી કે નાનામાં નાની ભૂલો પણ ન થવી જોઈએ. ઘણી ભૂલો પડે, જોડણીની ભૂલો વગર ઘણીવાર તમારું લખાણ ન હોય એ માનવામાં આવે છે. પણ એવી ભૂલો પણ ના કરો કે જે નરી આંખે દેખાય. બરોબર, એટલે એ પ્રેક્ટિસથી દૂર કરી શકાય છે. અને આ બધું વાંચન અને લેખનના અભાવે આપણામાં પ્રૌઢ લખાણનો સતત અભાવ થાય છે. પ્રૌઢ એટલે મેચ્યોર, મેચ્યોરિટીવાળું. તમને પહેલાં ધોરણમાં હતા ત્યારે ગાય વિશે નિબંધ આવતો હતો, ઉનાળાની બપોર ને શિયાળાની સવાર આવતી હતી. પણ જ્યારે તમે હવે તમને ગાય વિશે નિબંધ પૂછે તો તમારે એવું ના લખાય કે એક પૂંછડીને બે આંખો ને બે સિંગણા ગાયને હોય. બરોબર, એટલે એમાં તમારું પછી પર્સનલ એનાલિસિસ ને તમારી પર્સનલ નિરીક્ષણ શક્તિના તાકાતથી તમારે ગાયને લખાણ દ્વારા ચીતરવી પડે. તો આ વસ્તુ છે મેચ્યોરિટી, જેનો અભાવ સતત આપણને નડે છે. અને એટલે આપણે કરવાની શું જરૂર છે, આપણે જરૂર છે સુનિશ્ચિત દિશા તરફની ગતિ. આપણે સાચી દિશા પકડવાની છે. ગુજરાતી વિષયમાં ખૂબ સારા માર્ક લાવવા માટે બાહ્ય વાંચન અને લેખન સતત વધારવું પડશે, સતત પ્રેક્ટિસ કરવી પડશે. અઘરું નથી મિત્રો, નવું છે. સમજો જરા, તમે એક હાઉ જે લઈ લીધો છે ને કે હા નવી પદ્ધતિ આવી ગઈ છે હવે શું કરીશું, અઘરું છે બધું, લાંબુ લાંબુ લખ. લાંબુ એ તો બહુ જ સારું છે. સમજો, ફરીથી કહું છું, તમારું ડેવલપમેન્ટ છે. તમે એવા બનશો કે તમારી જાતને તમારા ઉપર ગૌરવ થવાનો છે. તો બાહ્ય વાંચન વધારો અને સતત લેખનની પ્રવૃત્તિ કરો. દાખલા તરીકે તમને કોઈ બી સાહિત્યિક નિબંધ પૂછ્યો તો એની અંદર તમારે તમારી મૌલિકતા ઉમેરવાની છે. તમારું પોતાનું કોઈ નૈતિક મૂલ્યોની વાત છે કે આજનું શિક્ષણ અને નૈતિક મૂલ્યો. તો નૈતિક મૂલ્યોની વાત જ્યારે તમે આજના શિક્ષણના ઉપલક્ષ્યમાં કરતા હો તો તમારે એક પછી એક ઉદાહરણો આપવાના છે. એ જોવાશે તમારું નિરીક્ષણ કેવું છે, તમારું વિશ્લેષણ કેવું છે એ સબ્જેક્ટને જોવાનું, એ પૂછાશે. જ્યારે કરંટ ટોપિકની વાત કરો છો તો તમારું સામાન્ય જ્ઞાન તો તપાસાશે જ, પણ સામાન્ય જ્ઞાનની સાથે સાથે તમે એ ટોપિકને કેવી રીતે સમજ્યા છો, કેવી રીતે પચાવ્યો છે તે આ લોકો જોશે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે તમને બધાને ખબર છે કે 2035 સુધી આપણી ઇલેક્ટ્રિક કાર કે ઇલેક્ટ્રિક વાહનો આપણા દેશમાં એપ્લાય થવાના છે, અમલીકરણ થવાનું છે. બરોબર, તો ફિલહાલ અત્યારે આપણે લોકો પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ આપણા વાહનની ગતિ આપવા. હવે 2035માં જ્યારે ઇલેક્ટ્રિક વાહનો આપણા વચ્ચે હશે ત્યારે આપણને આ બધાની જરૂર નહીં પડે ઇલેક્ટ્રિક પેટ્રોલ ડીઝલની. તો જે દેશમાંથી આપણા દેશમાં આવે છે આ બધું આયાત થાય છે, તો એ દેશમાંથી આપણને લેવાની જરૂર નહીં પડે. ને આપણા આપણો દેશ જ કેમ, આપણા દેશની સાથે સાથે જેટલા બીજા દેશ છે એ લોકો બી નહીં લે. તો પછી શું થશે, જે દેશ આપણને આપી રહ્યો છે પેટ્રોલિયમ પેદાશ એનો અર્થતંત્ર પર માઠી અસર પડશે, કારણ કે એનો વેપાર અટકી જશે.
તો આ જે માઠી અસર થવાની છે એ કેવા પરિણામો લાવશે આ તમારા નિબંધનો વિષય હોય. આવનારા ભૂ રાજનૈતિક પરિણામો તો આ તમારો એક વિષય હોઈ શકે. હવે આ વિષયમાં તમારું કેવું એનાલિસિસ છે એના ઉપર નિર્ભર કરે છે કે તમારો નિબંધ કેવો બને છે, બરાબર. તો એમાં તમારી ભાષા સજ્જતા તો જોઈએ જ, પણ વિષયને તમે કેવો પચાવ્યો છે અને કેવી રીતે મૂકી શકો છો એની ઉપર તમારા માર્ક નક્કી થતા હોય છે. અને એટલે તમારા શબ્દ ભંડોળમાં વધારો કરો. તમે જોયું કે અમુક જ માર્કમાં લખવાનું છે એટલે ટૂંકમાં ઘણું કહેવાની પણ કળા તમે ખીલવો અને સતત તમારા લેખન કૌશલમાં તમે વધારો કરતા રહો. અને આપણા અભ્યાસક્રમના દરેક મુદ્દાની શૈલી અલગ છે, ભલે ગુજરાતીમાં લખવાનું છે પણ દરેકનું માળખું અલગ છે, દરેકના લખવાની પદ્ધતિ અલગ છે, દરેકની માંગ અલગ છે. દાખલા તરીકે ચર્ચાપત્ર અને અહેવાલ પ્રજાજોગ હોવા છતાં પણ બંનેમાં ભિન્નતા છે. ચર્ચાપત્ર અને અહેવાલ બંને વર્તમાનપત્ર સાથે જોડાયેલા મુદ્દા છે. અહેવાલની અંદર બની ગયેલી ઘટનાની વાત છે અને ચર્ચાપત્રમાં પણ બની ગયેલી ઘટનાની વાત છે, પણ ચર્ચાપત્રમાં વ્યંગ જોઈએ અને અહેવાલમાં બની ગયેલી ઘટનાને સાદગીની રીતે મૂકવામાં આવે છે. અનુભવ આવો થયો બસ એ રીતે મૂકવામાં આવે છે. ચર્ચાપત્રની વાત કરું તો વ્યંગ, દાખલા તરીકે મારે એવું કહેવું છે કે ગુજરાતી ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપો અથવા તો માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવું એ દરેક બાળકના ભવિષ્ય માટે સારું છે. મારે આવી વાત તમને કરવી છે. તો મારે ચર્ચાપત્રમાં કહેવું હોય તો હું એવું કહી શકું કે ગુજરાતી ભાષામાં પ્રાથમિક શિક્ષણ ન અપાવવું એ આપણા બાળકને દેખતા ડોળે કૂવામાં પડવા જેવી બાબત છે. દેખતા ડોળે કૂવામાં પાડવા જેવી બાબત છે, હું આવું કહું, બરાબર છે. તો આ વસ્તુનો શું થયો? આ વસ્તુ એ થઈ કે આપણે એક કહેવત ઉમેરી અને ચર્ચાપત્રને એક મોડ આપ્યો, સાદી વાતને વ્યંગ રીતે આપણે મૂકી, બરાબર. તો અહેવાલમાં અને ચર્ચાપત્રમાં અને કોઈ બી ટોપિકમાં દરેક એની લેખન અને એની ભાષા શૈલીથી અલગ પડે છે. એટલે મિત્રો, આપણે આપણી ભાષાકીય રીતે વિષયની દ્રષ્ટિએ આપણે પ્રશ્નોને સમજવા જોઈએ. એ તો જ્યારે આપણે દરેક ટોપિકને લઈશું અને એના દરેક ટોપિકના દરેક ઉદાહરણોને જોઈશું તો તમને આપોઆપ સમજ આવવાની છે. પણ ભાષાકીય અને વિષયની દ્રષ્ટિએ પ્રશ્નોને સમજવા અને પછી તમારે કેવી ભાષા પ્રશ્નો કેવી ભાષા માંગે છે એવી ભાષા તમારે એમાં મૂકવી પડે, મતલબ સરળ ભાષા, વહીવટી ભાષા કે સાહિત્યિક ભાષા. સાહિત્યને તમારે અહીંયા ઇગ્નોર કરવાની જરૂર નથી, કારણ કે સાહિત્ય મિત્રો સાહિત્યના પ્રશ્નો એક કે બે પુનરાવર્તિત થતા જ હોય છે. અને એટલા માટે હું તમને કહીશ કે સાહિત્યના સામાયિકો છે પરબ અને શબ્દ સૃષ્ટિને બીજા ગણાય છે, પણ તમારા માટે હું આ બે સાહિત્ય સામાયિકોની વાત કરું છું. કારણ કે મૂળ ન્યૂઝપેપરની અંદર તો સાહિત્યના સમાચારો ખૂબ ઓછા છપાય છે, પણ પરબ અને શબ્દ સૃષ્ટિ નામના સામાયિકો જો તમે હાથ વગા રાખો, એનું વાંચન કરો તો તમને સાહિત્ય જગતમાં બનતી ઘટનાઓ વિશેની સુપેરે માહિતી મળશે, સાહિત્યમાં કેવી રીતે લખવું જોઈએ એની ભાષા અને સાહિત્ય જગતના અહેવાલો, સમાચારો અને ઘણું બધું તમારામાં ઉમેરાશે. નિબંધ છે, વિચાર વિસ્તાર છે, એની અંદર પણ તમે કેવા પોઈન્ટને મૂકી શકો એ પણ તમને આવડશે. એટલે આવા મેગેઝિનોનો સહારો તમારે લેવો જોઈએ. આ ઉપરાંત તમારો શબ્દો ભંડોળ વધારવા, તમારી જોડણીની ભૂલો જે થાય છે તે દૂર કરવા, ગુજરાતી લેક્સિકોન નામની એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરો. અનડાનો નાનો કોષ છે જે બધા વસાવી શકે ઘરમાં, એ વસાવો, ઘરમાં રાખો, હાથ વગો રાખો, એની અંદર બધું જ છે જે તમારી આ ભૂલોને દૂર કરે. એ નાનકડો નાનો કોષ જેને કહેવાય એ તમારા બેગની અંદર હોવો જ જોઈએ. તો આ બધું તમારા શબ્દ ભંડોળને વધારશે, તમારી ભૂલોને દૂર કરશે અને તમારી સાથે સાથીદારની જેમ તમને સહાય આપશે. મિત્રો, ઘણી અક્ષમ્ય ભૂલો જે આપણી થતી હોય છે
થોડી વાત એની કરીએ કે ફકરોની શરૂઆતમાં ડેશ કરવાની આદત. દાખલા તરીકે તમે આ ફકરો લખ્યો છે આમ, એમાં આવું ડેશ ઘણા વિદ્યાર્થી મિત્રો કરે છે. આ ડેશ નહીં કરવાના, કારણ કે ઓલરેડી તમે ફકરો પાડો છો, પછી શા માટે? ઘણા લોકો આખું લખાણ કરે છે એને નહીં, બધા જ લીટીની નીચે આડી લાઈન મતલબ અંડરલાઈન કરે છે. અંડરલાઈન ત્યારે કરવી જોઈએ જ્યારે આપણે કોઈક એવી વાત એનાલિસિસ પાડી, આપણું પર્સનલ નિરીક્ષણ, આપણું રિસર્ચ આપણે મૂક્યું છે એ બતાવવા માટે તમે કરો, બેશક કરો. કોઈ મહાન માણસના કે કોઈ વિચારકના તમે થોટ્સ મૂક્યા છે તો કરો. તો મિત્રો, આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. શબ્દો બાર, મર્યાદા બારનું લખાણ ઘણીવાર વિદ્યાર્થી મિત્રો કરતા હોય છે. દાખલા તરીકે તમને આ દોઢ પેજ અપાણું છે, બરાબર? આ દોઢ પેજમાં અહીંયા નીચે નથી લખવાનું એવું સૂચના પણ અપાઈ છે, છતાંય છે કંઈ સુધી લખી દઈએ તો કબડ્ડીમાં આઉટ થઈએ ને એમ થઈ જવાય, બરાબર? તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. તમને જે શબ્દોની મર્યાદા બાંધી છે એટલામાં જ તમારે રમવાનું છે. વિરામ ચિહ્નનો ઉપયોગ અંગે આપણી ખૂબ અધૂરી સમજ છે. અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન તો બહુ જ વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. દાખલા તરીકે, ઓહો આવું તે કાંઈ હોય, આ ઉદ્ગાર છે, અહીં પ્રશ્નાર્થ ના આવે. એટલે પ્રશ્નાર્થ અને ઉદ્ગાર ચિહ્ન વચ્ચે જે તમારી ભૂલ થાય છે એ અને બીજી ઘણી બધી, તો એની સમજ કેળવવી જરૂરી છે. અનુસ્વારના ઉપયોગ અંગે આપણો ખૂબ 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 ઓછી સમજ છે અને એના માટે તો લેક્ચર મોટો લેવો પડે. પરંતુ દાખલા તરીકે હું તમને અહીંયા વાત કરું, હવે કરતા અને કરતા અનુસ્વાર હું બોલું છું, કરતા, તો આ બેમાં ફેર છે. કરતા એટલે કોઈ કામ કરતા, કરતા કરતા એટલે આના કરતા આ સારું, ખ્યાલ આવે છે? તો આવા તો ઘણા બધા અનુસ્વારના નિયમો છે અને એ નિયમો આપણે સમજણપૂર્વક સ્વીકારવા જોઈએ. સંબોધનમાં પછી આમંત્રણ અને નિમંત્રણ, આ બે શબ્દ તમારે શીખવા જેવા છે. આમંત્રણ અને નિમંત્રણ, આમંત્રણ ક્યારે અપાય? જ્યારે કોઈ ઔપચારિક પ્રસંગ છે ને એ પ્રસંગમાં આપણે કોઈને બોલાવવા છે, કોઈ અધિકારીને લગતો પ્રસંગ છે ને એમાં લોકોને બોલાવવા છે, તો ત્યાં આમંત્રણ શબ્દ વપરાય અને આમંત્રક, બોલાવવાવાળાને આમંત્રક. અને સામાજિક પ્રસંગ છે અને સામાજિક પ્રસંગમાં આપણે બોલાવવા છે તો નિમંત્રણ, નિમંત્રક શબ્દ વપરાય. જે આપણે દાખલા તરીકે આપણી કંકોત્રી સામાજિક પ્રસંગમાં આપણે બધાને બોલાવીએ છીએ તો નિમંત્રક શબ્દ વાપરીએ છીએ. આવી નાની નાની સમજણ આપણે કેળવવી પડે. સવિનય સાથે ન લખાય, સવિનય વિનય સાથે જ છે, બરાબર? સુસ્વાગતમ, સ્વાગતમ જ લખાય, સુસ્વાગતમ ન લખાય. તો આ બધી નાની નાની બાબતો આપણે શીખવાની જરૂર છે. અને આ 3 કલાકની અંદર જ્યારે તમે 10 પ્રશ્નોને ન્યાય આપવાના છો એટલે બિલકુલ હડબડાટી હશે. એમાંય જો પ્રેક્ટિસ ઓછી હશે તો ઘાંઘા થઈ જાઓ એવી પદ્ધતિ હોય, ઘાંઘા થઈ જાઓ ગુજરાતીનો એક એવો શબ્દ જે તમને બધાને ખબર હશે, હડબડાટી એકદમ બહુ જ ઉતાવળિયા. તો એની અંદર શું થાય છે, આપણે અર્થપૂર્ણ વાક્ય રચના નથી કરતા, અમુક શબ્દ ખાઈ જઈએ છીએ. આપણને એમ થાય છે કે આપણે બધું જ લખેલું છે પણ ક્યાંક ને ક્યાંક ચૂકી જઈએ છે, તો એ આપણા માર્ક ઘટાડે છે. વિષયનું અર્થઘટન ઉતાવળમાં આપણે ખોટું કરી લઈએ છીએ અને એના પરથી આપણું નિરૂપણ પણ તદ્દન ખોટું થાય છે અને ઘણીવાર 0 માર્ક આપણા આવતા હોય છે. કારણ કે આપણે વિષયને જ નથી સમજ્યા, પ્રશ્નને જ નથી સમજ્યા હોતા, તો ત્યાં આપણા માર્ક મિત્રો ઘટી જતા હોય છે. એટલે શાંતિની જરૂર છે, ધીરજની જરૂર છે અને ગતિની પણ જરૂર છે. ધીરજ અને ગતિનો સમન્વય આપણી પરીક્ષામાં આપણને અચૂક સફળતા અપાવશે. એટલું સમજજો, તમારું હૃદય, તમારું મગજ અને તમારી કલમ 3 ચાલશે ને ત્યારે સફળતા હાથ વગી હશે. પ્રશ્નમાં પૂછાયેલા મર્મને આપણે પકડી બી દઈએ છીએ ઘણીવાર,
પણ ખોટી દિશામાં ફંટાઈ જાય છે. આ મિત્રો મેં તમારી સામે આ મૂક્યું છે એ મનધડક વાત નથી, ઘણા પ્રશ્ન પેપરો જોયા પછીની વાત છે કે વિદ્યાર્થીઓનું લખાણ ઘણીવાર સાચું હોય છે પણ એમાં રહેલી આવી ભૂલો એને ઓછા માર્ક્સ અપાવી જાય છે. એટલે હવે આપણે આ વસ્તુ ન થાય, આપણી તો શરૂઆત છે તો આપણે આ વાત ન કરીએ એના માટે અત્યારથી આપણી જાતને આપણે તૈયાર કરીએ. મારો આ એક ઉપક્રમ અહીંયા છે. અહીં મારે તમારી કોઈ ભૂલ બતાવવાનો કોઈ હેતુ રહ્યો નથી. આપણે મેં તમને પહેલાં જ કહ્યું કે યુદ્ધમાં રણનીતિ જ્યારે કરીએ છીએ તો આપણે આપણા શસ્ત્રોને કેવી રીતે ધાર કાઢવાની છે આ એ શીખવવાનો મારો ઉપક્રમ છે. હું તમારા શસ્ત્રો તમારી પાસે છે, છુપાયેલા છે, તમને ખબર નથી, એ છુપાયેલા શસ્ત્રોને બહાર લાવવાનું કામ કરું છું અને એને ધાર કઢાવવાનું કામ કરું છું. હવે હું તમને વિષયના વિહંગાવલોકન તરફ લઈ જઈશ. દરેક મુદ્દાને મારે થોડી સમજણ તમારી સામે મૂકવી છે. અહીં મિત્રો હું એક વાત કરવા માંગુ છું, એક નાની ટચુકડી વાત. ગુજરાતીનો માણસ છું, સાહિત્યનો માણસ છું, એટલે મારી વાત સાથે સાંકળું અને તમને મજા પડે એવી એક વાત અહીં મને યાદ આવે છે જે મને ગમે છે, વિદ્યાર્થીઓ પાસે હું કહું પણ છું. મિત્રો આ જે મેં તમને ભૂલ બતાવી, તમને થોડું કંટાળો કદાચ આવ્યો હોય કે મેડમ તો આમ ભૂલ બતાવી આ કર્યું, પણ મિત્રો આમાં મારો એક નમ્ર હેતુ રહેલો છે જે મારે તમને સાચી દિશા તરફ લઈ જવા છે. મિત્રો બહુ જ વર્ષો પહેલા એક ગામમાં એક શિલ્પકાર હતો. એ શિલ્પકાર બહુ જ સરસ મૂર્તિઓ બનાવતો જેનાથી લોકો એના ઉપર આફરીન થઈ જતા. પણ દુઃખની વાત એ હતી કે એને ક્યારે પોતાની બનાવેલી મૂર્તિ ગમતી જ નહીં, એ તો ઉદાસ જ રહેતો. એને એમ થતું કે ભાઈ હું તો સારું કામ કરતો જ નથી, એને હંમેશા અસંતોષ જ રહેતો. પોતાના કાર્ય પ્રત્યે એને ક્યારે સંતોષ રહેતો નહીં. એના મિત્રો એને કહેતા કે ભલા લોકો આટલા વખાણ કરે છે, તારી મૂર્તિઓ આટલી સરસ છે, હંમેશા દુઃખી રહે છે, તને ભગવાને આટલી સરસ કળા આપી છે છતાં બી. તો એને સંતોષ ના થતો. એના રાજા પણ એના ઉપર ગર્વ કરતા, મો માંગ્યા દામ આપીને લોકો એની મૂર્તિઓ ખરીદીને લઈ જતા. ઘણા મિત્રો રોજ એની પાસે આવીને બેસતા, એની પાસેથી આ શીખવાનો પ્રયત્ન પણ કરતા. હવે મિત્રો થોડાક સમય પછી એવી ઘટના બની કે એ શિલ્પકાર એકવાર સવાર સવારમાં જોર જોરથી રડતો હતો. રોજના નિયતક્રમ પ્રમાણે એના મિત્રો એના ઘર તરફ આવ્યા અને એનો રડવાનો અવાજ સાંભળ્યો એટલે દોડતા એની ઘરમાં આવ્યા અને જોયું તો શિલ્પકાર તો રડી રહ્યો છે. કે કેમ ભાઈ રડી રહ્યો તું આટલું બધું જોસતી? તો રડતા રડતા એને ઈશારો કર્યો આમ, તો જોયું મિત્રોએ તો એક મૂર્તિ ઢાંકેલી હતી કપડાથી. મિત્રોએ ઝડપથી કપડું હટાવ્યું તો મિત્રોથી બોલી પડાયું, અરે વાહ તે તો બહુ જ સરસ મૂર્તિ બનાવી છે ભાઈ, આટલી સરસ મૂર્તિ તે બનાવી છે ને તું રડી રહ્યો છું? તો શિલ્પકાર બોલ્યો, અરે મિત્રો હું એટલે જ રડી રહ્યો છું કે અલા આમાં રડવાનું હોય, આટલી સરસ મૂર્તિ બનાવનાર રડે નહીં હશે. તો કે ભાઈ જો હું એટલે રડી રહ્યો છું કે આ મૂર્તિમાં મને કોઈ ભૂલ દેખાતી નથી. પેલા એના ભાઈબંધોને આશ્ચર્ય થયું, તો ભૂલ નથી દેખાતી તો સારી વાત કહેવાય. અરે મતલબ અત્યાર સુધી હું મૂર્તિઓ વેચતો હતો એ તો મારું ગુજરાન ચલાવવું હતું, એટલે દરેક મૂર્તિમાં મને ભૂલો તો દેખાતી જ હતી, હું એને ભૂલો સાથે વેચતો હતો. ભલે તમને લોકોને ના દેખાય પણ મને વેચતા સમયે ભૂલો દેખાતી હતી, એટલે હું જ્યારે બીજી મૂર્તિ બનાવું તે મૂર્તિનો ઘાટ હું ઘડતો હતો. બરોબર, તો હવે આ મૂર્તિ મને ભૂલ દેખાઈ નથી, મતલબ મારો અંત અહીં નિશ્ચિત છે, મારી કળા અહીં સમાપ્ત થઈ. એનો મતલબ એ નથી કે હવે પછી કોઈ સારી મૂર્તિ બનાવી જ નહીં શકે, બનાવી શકશે, સારી મૂર્તિ બનાવી શકશે પણ હું નહીં બનાવી શકું એટલે હું રડું છું, મારો અંત છે, મને મારી ભૂલ નથી દેખાતી ને એટલે. એટલે મિત્રો ભૂલ દેખાવી એ આપણી જાતને આપણે નીચા બતાવવું નથી, ભૂલ તો સતત દેખાવી જોઈએ જો સફળતા મેળવવી છે તો. બરોબર છે, એટલે આ વાતને લઈને આપણે આગળ વધીએ. એટલે મિત્રો સૌથી પહેલો આપણો વિષયમાં આપણો જોડાયેલો ભાગ છે નિબંધ. નિબંધ આપણને વિવિધ રૂપે આ લોકો પૂછે છે કે પ્રકૃતિ વિષયક, આત્મકથનાત્મક, ઐતિહાસિક કે કાલ્પનિક, દેશ દુનિયામાં ચાલી રહેલી ગતિવિધિઓને આધારિત, ઘટના પ્રધાન, જીવનના મૂલ્યોને આધારિત વિવિધ વિષયો પૂછે છે.
પણ એ વિષયોને તમે કેવી રીતે મૂકો છો એ જરૂરી છે. કારણ કે દાખલા તરીકે તમને પૂછ્યું કે પ્રકૃતિનું રમ્ય સ્વરૂપ ને રૌદ્ર સ્વરૂપ, તો સીધું જ તમે લખવા માંડો તો ત્યાં તમારું લખાણ ખરાબ લાગશે. તમારે પહેલાં તો પ્રકૃતિનું ડેફિનેશન બાંધવી પડે, એની વ્યાખ્યા બાંધવી પડે, પછી ધીમે ધીમે પ્રકૃતિના અનેક સ્વરૂપો અને પ્રકૃતિનું હાસ્ય સ્વરૂપ મતલબ રમ્ય સ્વરૂપ રૌદ્ર સ્વરૂપ એની વાત મૂકવી પડે. તમને જો લાગે કે મારે આ નિબંધને લખતો મને પંક્તિ યાદ આવે છે તો તમે પંક્તિ લખો, તમને કોઈ થોટ્સ યાદ આવે છે તો થોટ્સ લખો. એટલે એને ક્રમબદ્ધતા તમારે જળવાવી જોઈએ. જીવનના મૂલ્યોને સાથે વાત આવે તો દાખલા તરીકે તમને એવું પૂછી લે કે શબ્દો કરતાં મૌનમાં અનેક ગણી તાકાત છે, આટલો જ વાક્ય પૂછ્યું તો આ જીવનના મૂલ્યો સાથેની વાત છે. અને આ વાતને રજૂ કરવા તમારે વિવિધ ઉદાહરણો આપવા પડે. નિબંધ આપણો નિબંધ આપણને પૂછાવવાનો છે, નિબંધ એક એવું પરિબળ છે કે જેમાં તમારે સાબિતી આપવી પડશે કે તમે જે વાત કરી રહ્યા છો એ આ રીતે મેં નિરીક્ષણમાં લીધેલી છે, બરોબર છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, જેમાં પ્રસ્તાવના મુખ્ય ભાગ અને ઉપસંહાર આ ત્રણ વિભાગમાં તમારે નિબંધને વહેંચવાનો છે. આમ તો પોઈન્ટ ટુ પોઈન્ટ લખવા માટે મુદ્દાની પદ્ધતિ અપનાવો તો સારું, પણ તમે મુદ્દાની પદ્ધતિ નથી અપનાવતા અને સળંગ તમારા નિબંધને લઈ જાઓ છો તો પણ તમારે 5 મિનિટ તો એ વિચારવા આપવી જ પડશે કે હું આ નિબંધમાં મારી ક્રમબદ્ધતા કેવી રીતે જાળવું, એક પછી એક કયો પોઈન્ટ મૂકું અને મારા નિબંધને હું સારો દર્શાવી શકું, એના માટે વિચારવું જ પડશે. અને મારી દ્રષ્ટિએ તમને આ રીતે નિબંધ માટે જગ્યા ફાળવાશે. અહીં તમારા નિબંધ હશે અને પછી આટલેથી લખવાનું શરૂ કરવાનું હશે. તમારો નિબંધ અહીંયા તમને 3 આપેલા છે, કોઈ દાખલા તરીકે તમે બીજો નિબંધ પસંદ કરો છો તો ટીક કરો અથવા અહીંયા શીર્ષક બાંધો અને પછી લખવાનું શરૂ કરો, હડબડાટીમાં ન ભૂલી જતા કે તમે કયો નિબંધ લખી રહ્યા છો, બરોબર છે. એટલે નિબંધ લખવા માટે મારી દ્રષ્ટિએ રવિવાર અને રવિવારની અને બુધવારની પૂર્તિઓ જે તે છાપું તમારા ઘરે આવતું હોય એ વાંચો, જેમાં સારા સારા અને વિદ્વત લોકોના લેખ તમારી ખૂબ સહાય કરશે. અને એમાં પણ તમે સુવાક્યો અને લખીને તમારી વિષય પરની પકડ તમે બતાવી શકો એમ છો. પછી મિત્રો વિચાર વિસ્તાર, વિચાર વિસ્તારની અંદર પણ એવું છે, એક વિચાર અપાશે અને એ વિચારનો વિસ્તાર તમારે કરવાનો છે. મતલબ પંક્તિ કે ગદ્ય સૂક્તિ, પંક્તિ હોય કે ગદ્ય સૂક્તિ હોય, પણ એ તમારે એને અંદર અપ્રસ્તુત ભાવ જે છે એ અપ્રસ્તુત ભાવને પ્રસ્તુત કરવાનો છે, એ વિચાર વિસ્તાર છે. દાખલા તરીકે હું અહીંયા એક લખું છું, એક વિચાર વિસ્તાર મેં આપ સમક્ષ મૂક્યો છે કે ઘડુલી શિર પર ક્યારે ચડી, માટીને મોટપ ક્યારે મળી. મતલબ તમે આ વિચાર વિસ્તાર વાંચો ધ્યાનથી. મિત્રો જુઓ, બંને પ્રશ્નાર્થમાં મુકાયો છે. જ્યારે કોઈ પણ વિચાર વિસ્તાર આપણે સમજીએ તો નથી ખબર પડતી, તો દરેક શબ્દને આપણે એનો અર્થ સમજીએ. ઘડુલી એટલે ઘડો, શિર એટલે મસ્તક, ક્યારે ચડી તો માટીને મોટપ મળીને ત્યારે. માટી જમીનમાં રહેનારી છે, આપણા પગ નીચે રહેનારી છે, પગ નીચે રહેનારી માટીને મસ્તક પર સ્થાન ક્યારે મળ્યું, જ્યારે ઘડો બન્યો. ઘડો બનવાની આખી પ્રોસેસ શું છે, ઘડો માટી બંધાય, એને એનો એક ચાકડા પર આકાર બને, નિંભાળામાં પકાય શેકાય અને એવી રીતે ઘડો બને છે. મતલબ સફળતા અઘરી અઘરી ક્ષણોને પાર કરીને મળે છે, આ વાત આ કહેવા માંગે છે. પણ અપ્રસ્તુત ભાવ છે અને એ તમારે સમજાવવાનું છે. તો અર્થની અંદર 2 લીટીમાં તમે લખ્યા,
પણ સમજૂતી નામનો આ મુદ્દો તમારે રિયલીમાં બધું જ સમજાવવું પડે. અને વિચાર વિસ્તાર, કોઈ પણ વિચાર વિસ્તાર હોય, એમાં એક ટ્રીક તમે યાદ રાખજો, પહેલી લીટીનો જવાબ તમને બીજી લીટીમાં મળશે જ, અને બીજી લીટીનો જવાબ ઉપરની લીટીમાં, સમજ્યા? તો એ રીતે, અને છે ને જે વિરામ ચિહ્નો છે એ વાંચવાના, કે ઘડુલી શિર પર ક્યારે ચડી, પ્રશ્નાર્થને તમારે ઉચ્ચારણમાં લેવાનું, માટીને મોટપ ક્યારે મળી, આવી રીતે તમે જો સમજશો વિચાર વિસ્તારને મનની અંદર, તો તમારા માટે કોઈ પણ વિચાર વિસ્તાર અઘરો પડવાનો નથી. વધુ તો આપણે જ્યારે પોઈન્ટની છણાવટ કરવાના છીએ ત્યારે જ આપણે ભણવાના જ છીએ. બાકી 2 થી 5 લાખ હું તમને પંક્તિઓ આપી દઉં તોય વિચાર વિસ્તાર ના આવડે. વિચાર વિસ્તારને સમજવાની ને હાથવગો કરવાની ટ્રીક છે, જે આપણે વિગતે વાત તો કરવાના જ છીએ, પણ આવી રીતે વિચાર વિસ્તારને સમજી શકાય. એમાં તમે સુવિચારો લખી શકો છો, કોઈ પંક્તિ તમને યાદ આવે છે જે તમારા વિચાર વિસ્તાર સાથે બંધ બેસતી હોય અને યાદ આવે છે તો બે ધડક તમે લખી શકો છો કોઈ થોટ્સ. અને હા, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત આવી 4 ભાષામાંથી કોઈ પણ ભાષામાં તમે તમારી વાત મૂકી શકો છો. ઉર્દુ આવડતી હોય કે પછી તેલુગુ, તમિલ આવડતી હોય તોય લખતા નહીં, જે તમે નથી લખવાના, પણ આ 4 ભાષા તમે અહીંયા વાપરી શકો છો. પણ આ વસ્તુને ધ્યાનમાં રાખજો, અપ્રસ્તુત ભાવને તમારે મૌલિક ભાષામાં મૂકવાનો છે. હવે મિત્રો, સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ નવું નથી, એક ફકરો હશે એમાંથી તમારે જવાબ લખવાનો છે. દાખલા તરીકે તમને આ એક પેજ અપાશે, અહીં મૂળ ફકરો હશે, અહીં તમારે જવાબ લખવાનો છે. એક સાયકોલોજી સમજી લો, છેક સુધી નહીં જવાનું, પોણા ભાગ સુધી લખવાનું, બરોબર? હવે બીજી વાત, તમને જ્યારે પ્રશ્ન પેપર અપાશે ત્યારે શબ્દો એ લોકોએ લખી દીધા છે કે 210 શબ્દોનો ફકરો છે, 170 શબ્દોનો ફકરો છે, તો એનો 1/3 કરો. હવે 210 શબ્દોનો ફકરો, એનો 1/3 કરો, 70 શબ્દો થાય, એટલે 70 શબ્દોમાં આપણે આપણો જવાબ લખવો પડે. હવે 70 ના 72 થઈ જાય, 75 થઈ જાય તો ચાલે, પણ હવે આટલા શબ્દો મારે 70-75ની અંદર છે એવું ગણતરી આપણું પ્રેક્ટિસ આપણને સમજાવશે. અહીં 100 શબ્દો સુધી લખી નાખશો ને તોય ખબર નહીં પડે, એટલે સંક્ષેપીકરણમાં એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે આપણે સ્કૂલમાં હતા ત્યારે આપણને એવું શીખવતા કે દાખલા તરીકે આ ફકરો છે ને, તો ચલો આ આકર્ષક લાગ્યું, આ આકર્ષક લાગ્યું, લીટી કરી દો અને પછી એને એ વાક્યો નીચે ઉતારી દો, યાદ કરો એ સમયને. તો હવે અહીંયા એ નથી કરવાનું, સાર લખવાનો છે, હાર્દ, નિચોડ, અને એના માટે તમારે ફકરાને વાંચવો પડે, સમજવો પડે અને લખવો પડે, બરોબર છે? પછી તમને જે મૂળ ફકરો અપાશે ને એ ફકરાની નીચે તમને લેખકના નામ અપાશે, એ નામ જ્યારે તમે અહીં જવાબી ફકરો લખો છો એ જવાબી ફકરામાં અહીંયા નામ લખવાનું નથી, નામ લેખકનું લખવાનું નથી, કારણ કે આ ફકરો તમે લખો છો, લેખક નથી લખતા. પણ એની જગ્યાએ તમે અંત ભાગમાં આશરે શબ્દો તમે લખી શકો, એ ફરજિયાત નથી પણ તમે લખી શકો કે આશરે 70 શબ્દો એવું લખી શકો છો. અને મિત્રો, અહીંયા એક વાત કહેવી છે કે શીર્ષક લખશો તો સારું દેખાશે, પણ શીર્ષક એવું ન લખો કે જે તમારા ફકરાને બંધ બેસતું ના હોય, કારણ કે આપણને શીર્ષક પૂછતા નથી. તો શીર્ષક નહીં લખો તો માર્ક નહીં કપાય, પણ જો અર્થ વિહોણું શીર્ષક હશે તો છાપ ખરાબ ઊભી થશે. તો અહીંયા આપણે કેળવવા, આપણી જાતને કેળવવાની છે, અને પારિભાષિક શબ્દોની સમજ તમારે કેળવવી જ પડશે, કારણ કે ટૂંકું કરવું હોય ને તો રૂઢિપ્રયોગો, કહેવતો આનો ઉપયોગ કરીને તમે ટૂંકું કરી શકો છો, બરાબર? તો સંક્ષેપ સહેલું છે પણ અહીંયા પણ પ્રેક્ટિસ માંગી લેવું છે. સંક્ષેપનો કાકા બાપાનો દીકરો એટલે ગદ્ય સમીક્ષા, કારણ કે એમાં પણ તમને અહીંયા આ રીતે એક ફકરો હશે અને અહીંયા પ્રશ્ન અપાશે, જગ્યા અપાશે, 5 પ્રશ્ન હશે અને તમારે લખવાનું છે. હવે મિત્રો, જ્યારે તમે આ લખો છો ત્યારે બેઠા ને બેઠા વાક્યો ઉતારવાના નથી. અને બીજી એક મહત્વની વાત, સંક્ષેપ હોય કે ગદ્ય સમીક્ષા હોય, ક્યાંય કોઈ લીટી લપાટા મૂળ ફકરામાં થવા જોઈએ નહીં, બરોબર? અને સીધે સીધી લીટી તમારે ઉતારવાની નથી, ફકરાને સમજવાનો છે
અને પોતાની મૌલિકતાથી વાત મૂકવાની છે, પોતાની બાહ્ય વાતો કોઈ આની અંદર આવવી જોઈએ નહીં ગદ્ય સમીક્ષાની. અને હા, લેખકના નામવાળો પ્રશ્ન હોય તો લેખકના નામથી શરૂ કરવાનું, અહીં તમને છૂટ છે. લેખકના નામથી રજૂ કરવાની અહીં તમને છૂટ છે, સંક્ષેપમાં નહોતી. આ બે ભેદ તમારે ધ્યાનમાં રાખવાના છે. પછી આવે છે પ્રચાર માધ્યમના નિવેદન. પ્રચાર માધ્યમનું નિવેદન એટલે કે કોઈ સંસ્થા કે સરકાર દ્વારા કોઈ બી સૂચના આપવી હોય, કંઈ પણ જાણકારી આપવી હોય, કોઈ બી જાહેરાત કરવી હોય તો આનો ઉપયોગ થતો હોય છે. જે લેખિત સ્વરૂપે થાય એટલે વર્તમાનપત્ર અને સરકારી હોર્ડિંગ્સ પર આ તમને જોવા મળે. આનું પર્ટિક્યુલર એક ફોર્મેટ છે મિત્રો, અને એ ફોર્મેટ પ્રમાણે તમારે લખવું પડે. આ એક એવું પોઈન્ટ છે આપણા અભ્યાસક્રમનો કે જેમાં વધુ સાદી ભાષા વાપરો તો ખૂબ સારું. કારણ કે તમે વિચારો, વર્તમાનપત્ર અને આ જે હોર્ડિંગ્સ છે એ જેને ફક્ત અક્ષર જ્ઞાન છે ને એવા લોકોએ વાંચે છે, તો એવા લોકોને જો તમે આલંકારિક સાહિત્યિક ભાષા વાપરશો તો એ લોકોને જ્ઞાન નહીં મળે, ખબર નહીં પડે. તો તમારે એ સાદી ભાષાનો ઉપયોગ કરી અને આનું ચોક્કસ ફોર્મેટ છે, જાહેરાતનું ફોર્મેટ છે, એ પ્રમાણે જ આને લખવું પડે. એટલે પ્રચાર માધ્યમનું નિવેદન પ્રજા ચોક છે, પ્રજા માટે છે, અને એ લેખિત સ્વરૂપે. એ દાખલા તરીકે આની વાત કરું તો આપણે જ્યારે કોરોના હતો ત્યારે રસીકરણની જે ઝુંબેશ ચાલી હતી એમાં ઠેર ઠેર આપણને હોર્ડિંગ્સ જોવા મળતા હતા, વર્તમાનપત્રમાં જોવા મળતા હતા. કોઈ બી ઉત્સવ આવશે, દાખલા તરીકે ગણેશ ઉત્સવ આવશે, તો કેવી રીતે એ ઉજવવો, એ મનાવવો અને કયા કયા નિયમો પાળવા એ માટે સરકારશ્રીના આપણે જોતા હોઈએ છીએ હોર્ડિંગ્સને બધું. તો એ આપણું એક આ ઉદાહરણ છે. અને જ્યારે આને હું ભણાવીશ ત્યારે ખરેખર હું તમને ફોટા પણ બતાવીશ કે રોડ પરના હોર્ડિંગ્સ આપણી બહુ જ મોટું આપણું એક્ઝામ્પલ છે. આપણને એ ભાષા પણ મળે છે જાણવા કે કેવી આ પ્રચાર માધ્યમના નિવેદનની અંદર આપણે કેવું ફોર્મેટ ઉપયોગ કરીએ છીએ. એક આછી ઝલક હું તમને આપી દઉં. જો આવું કંઈક એનો દેખાવ બને, આ તમારો અહીંયા પ્રશ્ન લખાણો હશે. અહીં તમારે શીર્ષક બાંધવાનું છે, જાહેર નિવેદન અને પછી શીર્ષક, વાત માટે 3-4 લીટી અને પછી મુદ્દા, નાની નાની જાહેરાત. દાખલા તરીકે ઝૂંપડુતિયા મકાન બનાવવાની યોજનાનું પ્રચાર માધ્યમનું નિવેદન છે તો તમે અહીં લખી શકો કે આપણી સરકારશ્રી જેને ઘર વિહોણાને ઘર આપવા માટે કટિબદ્ધ છે, એમના હિતમાં અને એના હેતમાં એમણે ઝૂંપડુતિયા મકાન બનાવવાની યોજના અમલી બનાવી છે અને આ યોજનાનો લાભ લેનારા લોકોએ નીચે પ્રમાણે નિયમોનું પાલન કરવું. અને પછી જ્યારે તમે આ નિયમો લખો છો તો કે દાખલા તરીકે ઝૂંપડુતિયા પાક્કું મકાન યોજનાનો લાભ લેનારો હોવો જોઈએ ભારતનો નાગરિક, આવી રીતે બી લખી શકો, અથવા ભારતનો નાગરિક હોવો જોઈએ વાક્ય પૂરું બી કરી શકો, પણ બને ત્યાં સુધી એક બે લીટીમાં લખો. અને એવી રીતે આ આખું બને છે. એનો અંત અહીંયા જાહેરાત ક્રમાંક છે, તારીખ છે, આ બાજુ જે તે મંત્રાલય છે, જે તે મંત્રીનું નામ, એ રીતે એનું પર્ટિક્યુલર ફોર્મેટ નક્કી થાય છે અને આ આખો પ્રશ્ન બનતો હોય છે. પછી આવે છે ચર્ચાપત્ર. મિત્રો, ચર્ચાપત્ર એ વર્તમાનપત્ર સાથે જોડાયેલું એક પરિબળ છે. એમાં શું છે કે એ એક જાહેર સમસ્યાઓ જે સર્જાય છે એમાં તમારા મારા જેવા સામાન્ય માણસને બળાપો થાય, અને એ બળાપો એ પોતાની શાબ્દિક સ્વરૂપે જે તે વર્તમાનપત્રના તંત્રીને ઉદ્દેશીને મોકલે. અને દરેક વર્તમાનપત્રમાં કોલમ ચાલતી હોય છે ચર્ચાપત્રની, એમાં ફ્રી ઓફ ચાર્જ આ છપાતું હોય છે, એ ચર્ચાપત્ર થાય. દાખલા તરીકે હમણાં જ ટ્રેન અકસ્માત થયો, હવે ટ્રેન અકસ્માતમાં આપણને બળાપો થયો અને આપણે સત્તાવાળા સામે ઉગ્ર વિરોધ કર્યો કે સત્તાવાળાના કામ ઉપર ઉગ્ર વિરોધ કર્યો, તો એમાં એની બેદરકારી દર્શાવતા આપણે વ્યંગાત્મક વાક્યો, આપણી ભાષાનો ઉપયોગ, વ્યંગવાળી ભાષાનો ઉપયોગ કરી અને જે આખું લેખ લખીએ અને એ કોઈ બી વર્તમાનપત્રમાં મોકલીએ તો વર્તમાનપત્ર એ છાપે, આપણા નામ સાથે છાપે એવી કોલમ જે તે વર્તમાનપત્રોમાં ચાલતી હોય છે. હવે તો જો કે એનું કામ
આપણે ફેસબુક કે અને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળે છે કે લોકો આમ બડાપો આમ હું કરીને ઠાલવતા હોય છે, પણ શાબ્દિક સ્વરૂપે તો વર્તમાનપત્રમાં જ આપણે લખી શકીએ અને એ વસ્તુ આ ચર્ચાપત્ર છે. એટલે ચર્ચાપત્રમાં શરૂઆત એનો મધ્યભાગ વ્યંગ છે, પણ એનું સમાપન હકારાત્મક આશા સાથે થતું હોય છે. એટલે આ તમારા માટે નવો છે. ચર્ચાપત્ર એટલે ડિબેટ નહીં, ચર્ચાપત્ર એટલે લેખિત સ્વરૂપ અને એક જ રીતે એ રજૂ થાય કે વ્યંગ રીતે અને વર્તમાનપત્રના તંત્રીને જ સંબોધીને લખાય અને એ આપણી વાતને છાપવા માટે તૈયાર કરે. એટલે એક પર્ટિક્યુલર ફોર્મેટ હોય છે. પહેલાં તંત્રીને આપણે ફોરવર્ડિંગ લેટરની જેમ લખીએ અને પછી નીચે લેખ એટેચ બિડાણ કરતા હોઈએ છીએ. એટલે એ ચર્ચાપત્રના ફોર્મેટની વાત પણ જ્યારે આપણે સુપેર્યાની ચર્ચા કરીશું ત્યારે કરવાના જ છીએ. પછી મિત્રો અહેવાલ લેખન. તમારા માટે અહેવાલ લેખન નવો નથી. અહેવાલ એટલે બની ગયેલી ઘટનાની વાત, બરાબર. પણ આપણને આપણી પરીક્ષામાં જે અહેવાલ પૂછાય એ આવા કંઈક હોય છે. સામાન્ય અહેવાલ અને વર્તમાનપત્રનો અહેવાલ. સામાન્ય અહેવાલ એટલે તમે તરણેતરના મેળામાં ગયા અને એનો અહેવાલ લખો. તમે તમારા મિત્રો સાથે ઇન્ફોસિસ બેંગ્લોરુની મુલાકાત લીધી અને એનો અહેવાલ લખો. તમે મેડમ તુસાદ મ્યુઝિયમ લંડન ગયા અને એનો અહેવાલ લખો. મતલબ તમારો અનુભવ તમારે લખવાનો. તમે નળ સરોવર ગયા એનો અહેવાલ લખો. પણ હવે તમને એ અનુભવ, તમે ગયા નથી પણ તમને જો એની માહિતી હોય કે આમાં આ વસ્તુ છે તો તમે એને અનુભવના સ્વરૂપે મૂકી શકો શબ્દની રીતે, બરાબર છે. પણ જો આપણને આની ખબર જ નથી શું લખવાના શું મૂકવાના, તો આ વસ્તુ તમારે શીખવી જોઈએ. મતલબ કરંટ ટોપિક ઉપર તમારે વધુ પડતું કમાન્ડ મેળવવો જોઈએ. તરણેતરનો મેળો, કુંભનો મેળો, હવે નથી ક્યાં, પણ આપણે એ મેળા વિશે વાંચેલું હોય તો ક્યાંક ને ક્યાંક મદદરૂપ રહે. પછી વર્તમાનપત્રનો અહેવાલ, આ એકંદરે તમને સહેલો પડે. દાખલા તરીકે વાવાઝોડું આવીને એનો અહેવાલ લખો, થયેલા નુકસાનનો અહેવાલ લખો, નદીમાં આવેલા પૂરનો અહેવાલ લખો, કે એ વર્તમાનપત્રને લગતો અહેવાલ, કે કોઈ બી સમાચાર છે, ક્યાંક યુદ્ધ ફાટી નીકળ્યું તો એનો અહેવાલ લખો, રેલ અકસ્માતનો અહેવાલ લખો. એ બધા વર્તમાનપત્રના અહેવાલ છે. એ તમે જો સમાચાર પત્ર વધુ વાંચતા હો તો તમે એને સરસ રીતે ન્યાય આપી શકો. એટલે અહેવાલ આમ સહેલો છે. બની ગયેલી ઘટનાનું એની અંદર નિરૂપણ કરવાનું હોય છે. ભૂતકાળનો ભાવ એની અંદર મોટા ભાગે જળવાયેલો હોય છે. પણ મિત્રો આપણે અહેવાલમાં આપણું જો જ્ઞાન વિકસિત હશે તો આપણે બહુ જ સરસ રીતે અહેવાલ લખી શકીશું. અહેવાલનું કોઈ માળખું નથી, અહેવાલ સળંગ જ લખાય છે, બરાબર. એટલે અહેવાલ એકંદરે આપણો માર્ક વધારવા માટે મદદ કરે એવો પોઈન્ટ છે. પછી મિત્રો ભાષાંતર એ નાનપણથી આપણે ભણતા આવ્યા છીએ, પણ જેની અંદર આ મુદ્દો બહુ જ મહત્વનો છે. શાબ્દિક ભાષાંતર એટલે શબ્દોથી શબ્દોનું થતું ભાષાંતર અહીં નથી કરવાનું. અહીં એ જોવાનું છે કે અંગ્રેજીમાં જે શબ્દ મુકાયો છે એનો એ ભાવ જ્યારે તમે આ ભાષામાં રૂપાંતર કરો છો એ કેવો જળવાઈ રહે છે. ભાવાત્મક અનુવાદ તમારે આપવાનો છે, મૂળ ભાવ જળવાવો જોઈએ. મતલબ જ્યારે તમે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો છો તો એક શબ્દના તમને પાંચ શબ્દો અન્ય ભાષામાં મળે એવું બને, પણ કયા શબ્દને તમે મૂકશો તો વાત સારી લાગશે. નરસિંહ મહેતાનો એક પદ છે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું. હવે નિરખને શબ્દનું ઇંગ્લિશ કરવું હોય તો લુક સી, આમાં એ ભાવ જળવાય નિરખને નો, તો આવી વાત છે. દાખલા તરીકે પેલી ગઝલની વાત કરું હું, એક ગઝલ મને યાદ આવે છે, હું વારંવાર વિદ્યાર્થી મિત્રો આગળ આ ઉદાહરણથી આ મુકતી હોઉં છું. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. ગઝલ છે, સાંભળવી ગમે છે, પણ એને સમજો કે નિરખ નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, આંખોને બંધ રાખીને મેં તમને જોયા છે, તમે છો તેના કરતા પણ, એટલે કે તમારા વ્યક્તિત્વને હું પામી શક્યો છું, એના કરતા પણ મેં વધારે જોઈ લીધા છે. અને એની સામે એક બીજું ગીત જે હિન્દી ગીત છે, અખિયો કે જરૂ ખોસે
मैंने देखा जो सांवरे बड़ी दूर नजर आई, बंद करके जरूखों को जरा बैठी जो सोचने मन में तुम ही मुस्काए। मतलब मैं आंखों खोली जो तू मन दूर देखाणो, पर आंखों बंद करीने जरे हूँ जो छू तो मने तू अंदर पूरे पूरो तारु आखो व्यक्तित्व उजड़ू थतू लागे छे। तो जे भाव गुजराती गजल में आपणे प्राप्त करी शकीए छे, ए भाव हिंदी कविता में हिंदी पंक्ति में मेळवी शकीए छे ने, तो बस एवी ज रीते भाव जळवावो जरूरी छे। शब्दों तो तमारी पासे हशे, पर कयो शब्द हूँ मूकूँ तो मारू भाषांतर सारूँ बने अने एना ऊपर तमारा मार्क नक्की थशे। भाषांतरनो मुद्दो मोटा भागे तमारा ऊपर वधारे वजन आपशे, एटले मतलब प्रेक्टिस तमारे वधारे करवी पड़शे। जेटला फकराओनी प्रेक्टिस करशो पेरेग्राफनी भाषांतर एटलू श्रेष्ठ बनशे, समझ्या? એટલે ભાષાંતરને શ્રેષ્ઠ બનાવવા માટે ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી। હવે છેલ્લો મુદ્દો આપણા અભ્યાસક્રમનો છે, તે છે વ્યાકરણ। મિત્રો, વ્યાકરણમાં રૂઢિપ્રયોગો, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, જોડણી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, એટલે એક એક પૂછાશે ને તમારે એક એકના જવાબ આપવાના છે। આ બધા પૂછાશે, પછી લેખન શુદ્ધિ, સંધિ અને વાક્ય, આ રીતે મુદ્દાઓ સચવાયેલા છે। દાખલા તરીકે લેખન શુદ્ધિ છે, તમે વાંચો, વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો નહીં, પછી અલ્પવિરામ છે એટલે હું અટકી, કરવાથી અર્થનો અનર્થ થશે, લેખન શુદ્ધિ। આમાં અહીંયા અલ્પવિરામની જરૂર છે જે અહીં કરી છે, અર્થનો અનર્થ થઈ ગયો ને, તો આ વસ્તુ છે, વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ કરવો નહીં, કરવાથી અર્થનો અનર્થ થશે। સુધીરભાઈ સહકુટુંબ સાથે ફરવા ગયા, આમાં સાથે કટ કરો અથવા સહ, એટલે એકનું એક વાક્ય દોહરાવાયું છે, તો બહુ જ બારીક ભૂલો આપણને આપણી સમક્ષ હોય છે અને એને આપણે સોલ્વ કરવાની હોય છે। વાક્ય છે, આટલા અજવાળામાં ન વાંચી શકાય, આ એક નકારાત્મક સાદું વાક્ય છે, નકારાત્મક વાક્ય છે, અર્થ બદલાયા વગર વાક્ય પરિવર્તન કરો। આટલા અજવાળામાં ન વાંચી શકાય, વાક્ય પરિવર્તન કરવાનું છે, આટલા અજવાળામાં તો કાંઈ વાંચી શકાય, પ્રશ્નાર્થ ચિહ્ન, નકારાત્મક નથી બનાવવાનું, કારણ કે નકારાત્મક ઓલરેડી એ લોકોએ આપેલું છે। તો જ્યારે જે બોલ આવે એવી રીતે બેટિંગ આપણે કરીશું, પણ એ બેટિંગ કરવા માટે આપણે પ્રેક્ટિસ તો કરવી પડે ને, તો બસ આ પ્રેક્ટિસ કેવી કરવાની છે, કેવી રીતે આપણે આગળ વધવાનું છે અને કેવું આપણી રણનીતિ આપણે નિશ્ચિત કરવાની છે, આપણી જોડે પેન્સિલ છે પણ એ પેન્સિલની ધાર કેવી રીતે આપણે ઉતારવાની છે એ આપણે અહીંયા શીખીશું। મિત્રો, આ લેક્ચર દ્વારા મારે તમારી સમક્ષ આ વાત મૂકવી હતી કે આ પરીક્ષા પદ્ધતિ બિલકુલ અઘરી નથી, એને સ્વીકારવાની છે, અપનાવવાની છે, આપણામાં બધી જ ખાસિયતો રહેલી છે અને એને આપણે આવકારવાની છે, બસ આટલી જ વાત તમારી સમક્ષ મૂકવી હતી। એક પછી એક મારા વિડીયો આવતા રહેશે જે તમારા ડરને દૂર કરતા રહેશે, તમારો હાવ દૂર થતો જશે એનો મને વિશ્વાસ છે, અને આપણે અનેક ઉદાહરણો દ્વારા પ્રેક્ટિસ કરતા રહીશું, એ મારો તમને એક વાયદો છે। પણ તમે તૈયાર છો ને, તમારા રિપ્લાય દ્વારા, તમારી કમેન્ટ દ્વારા એ અમને જણાવતા રહેજો। ત્યાં સુધી અહીંયા હું વિરામ લઉં છું, આપ સૌને થોડું ઘણું પણ જ્ઞાન મળ્યું હોય, મજા આવી હોય તો મારા માટે ભયો ભયો, ત્યાં સુધી અહીંયા અલ્પવિરામ, ફરી મળીશું, આવજો, જય શ્રી કૃષ્ણ।